આજનો આપણો ટોપિક છે ઉદાહરણ 2.3. ઉદાહરણ 2.3ની અંદર બે આકૃતિઓ આપેલી છે, ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓની. પહેલી આકૃતિ છે એ ધન વિદ્યુતભાર માટે અને બીજી આકૃતિ ઋણ વિદ્યુતભાર માટે. હવે આપણે જાણીએ છીએ ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રરેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રરેખાઓ વિદ્યુતભારની અંદર પ્રવેશે. તો બંને આકૃતિઓના અરેન્જમેન્ટમાં જે પહેલી આકૃતિ છે એમાં આપણને બે બિંદુઓ આપ્યા છે, પી અને ક્યૂ. એમાં પી બિંદુ છે એ ધન વિદ્યુતભારની નજીકનું છે અને ક્યૂ બિંદુ એનાથી થોડું દૂર છે. બીજી આકૃતિમાં આપણને એવા જ બે બિંદુઓ એ અને બી આપ્યા છે. એ બિંદુ છે એ માઇનસ વિદ્યુતભારની નજીક છે અને બી બિંદુ થોડું દૂર છે. તો આ બે આકૃતિઓ જોયા પછી એમાં જે ચાર પ્રશ્નો આપ્યા છે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એ ચારેય પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન, સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએના ચિહ્ન જણાવો. એટલે કે આ સ્થિતિમાનના તફાવતો છે એ ધન હશે કે ઋણ હશે તે જણાવો. તો આ બધી જ થિયરી છે એ આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ એવી છે. પહેલું આપણે વાત કરીએ વીપી માઇનસ વીક્યુની. તો વીપી માઇનસ વીક્યુની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી બિંદુ ક્યાં અંતરે છે ધન વિદ્યુતભારથી અને બી બિંદુ ક્યાં અંતરે છે એ આપણે અહીંયા ખાસ જોવું જોશે. તો સૌથી પહેલાં આપણે લખી લઈએ સૂત્ર, જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. વિદ્યુત સ્થિતિમાનનું કોમન સૂત્ર જે આપણે ઘણીવાર આગળ પણ લખી ચૂક્યા છીએ એ સૂત્ર છે વી બરાબર કે ક્યુના છેદમાં આર. એટલે કે વી છે એ એકના છેદમાં આરના સમપ્રમાણમાં છે. એનો મતલબ કે જો અંતર વધશે તો સ્થિતિમાન ઘટશે. હવે આપણે જોઈ શકીએ કે પહેલી આકૃતિની અંદર પી બિંદુનું અંતર કેન્દ્રથી ઓછું છે અને ક્યુ બિંદુનું અંતર કેન્દ્રથી વધારે. એનો મતલબ કે પી પાસે સ્થિતિમાન ક્યુ કરતાં વધારે છે. કારણ તો કે પીનું અંતર ઓછું અને ક્યુનું અંતર વધારે. તો આ સૂત્ર મુજબ આપણે લખી શકશું વીપી માઇનસ વીક્યુ. આનો જે જવાબ આવશે એ કેવો આવશે? તો કે અહીં વીપી છે એ કેવું છે? તો કે વીપી ઇઝ ગ્રેટર દેન વીક્યુ. અહીં આપણે ગ્રેટર દેનની નિશાની પહેલાં રાખીએ. તો વીપી ઇઝ ગ્રેટર દેન વીક્યુ એટલે કે વીપી માઇનસ વીક્યુનો જવાબ જે કંઈ પણ આંકડો આવે એ આંકડો કેવો હશે? ધન હશે. તો આ પહેલો જવાબ થયો. હજી બીજો જવાબ આપ્યો છે એ કેની માટેનો પ્રશ્ન છે? તો કે વીપી માઇનસ વીક્યુ એ કેવો હશે? તો વીપી માઇનસ વીક્યુ માટે ફરીથી આપણે સ્થાન કેના જોયા? તો કે એમાં વીપી માઇનસ વીક્યુ છે એ પહેલી આકૃતિ માટે આપ્યું છે. બીજી આકૃતિ માટે છે વી એ અને વી બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત. બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિમાં એ બિંદુ છે એ માઇનસ વિદ્યુતભારની નજીક છે અને બી બિંદુ એ થોડું દૂર છે. તો આ બે બિંદુઓને જ્યારે આપણે ધ્યાનમાં લેશું ત્યારે આપણને થોડોક ખ્યાલ આવશે કે આ વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. એટલા માટે જો એના સ્થિતિમાન છે એના કિંમતો પણ આપણે ઋણ લઈએ તો પછી એના જવાબ છે એ થોડાક અલગ આવશે. ધારો કે વી એની વાત કરીએ તો વી એ છે એ ક્યાં છે? તો કે ઋણ વિદ્યુતભારની નજીકનું અંતર છે ત્યાં છે. અને બી બિંદુ ત્યાં સ્થિતિમાન વી બી તો એ ક્યાં છે? તો કે ઋણ વિદ્યુતભારથી થોડા દૂર અંતરે રહેલું છે. તો આપણે સમજી શકીએ કે આંકડાઓમાં જવાબ કોનો મોટો આવશે? તો કે જે નજીક હોય એનો. ધારો કે આ એ બિંદુ છે ત્યાં જવાબ આવે છે 3, આ એનું સ્થિતિમાન. અને બી બિંદુ છે અહીંયા ધારો કે જવાબ આવે છે 1. પણ આ કયો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર. એટલે આ જવાબ કેવા હશે? ઋણ હશે. તો આગળ આપણે લગાડશું માઇનસ. માઇનસ 3 અને અહીં છે માઇનસ 1. આ શું છે? સ્થિતિમાન એટલે વોલ્ટ. તો બેમાં આપણે લગાડી દઈએ વોલ્ટ. તો અહીં
હવે આપણે એનો તફાવત જોઈએ, એટલે કે વીબી અને વીએ આમાંથી મોટું કોણ હશે? તો કે ઋણ આંકડો છે એટલે જે નાનો આંકડો દેખાય છે એ મોટો, અને મોટો આંકડો દેખાય છે એ નાનો. કારણ તો કે આ નિશાનીઓ કેવી છે? ઋણ નિશાનીઓ છે. તો અહીંયા મોટું કોણ હશે? તો કે માઇનસ એક, એટલે કે વીબી. તો આમાં થશે વીબી ગ્રેટર દેન વીએ, તેથી વીબી માઇનસ વીએ. આની નિશાની કેવી આવશે? તો આ જે આંકડાઓ આપણે યાદચ્છિક રીતે રેખા છે એના ઉપરથી ગણતરી કરીએ તો વીબી એટલે માઇનસ એક માઇનસ વીએ એટલે માઇનસ ત્રણ, એટલે કે માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ ત્રણ. તો ત્રણ માઇનસ એક એટલે જવાબ આવશે બે. તો એ જવાબ કેવો આવે છે? ધન આવે છે. એનો મતલબ કે વીબી માઇનસ વીએનો જવાબ પણ ધન આવશે. તો આ ગણતરીઓ થઈ ગઈ. બીજો પ્રશ્ન બી નંબરનો. પ્રશ્ન બી, એમાં શું પ્રશ્ન છે એ જોઈએ. એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. તો આમાં પણ નિશાનીઓ, પણ કેની? સ્થિતિ ઉર્જાના તફાવતની નિશાનીઓ વિચારવાની છે. તો પહેલી આકૃતિ માટે જોઈએ. અહીંયા વાત કરી છે એક નાના ઋણ વિદ્યુત ભારની, એટલે આપણે એક નાનો ઋણ વિદ્યુત ભાર છે એને લેવાનો. પહેલી આકૃતિ છે એની અંદર તો કે પી અને ક્યુ બિંદુઓ છે એને ધ્યાનમાં લેવાના. એમાં એક નાનો ઋણ વિદ્યુત ભાર છે એ આપણે મૂકી દઈએ. તો ધારો કે નાનો ઋણ વિદ્યુત ભાર છે એ આમ અનંત અંતરેથી ક્યાંક આવે છે. આ નાનો ઋણ વિદ્યુત ભાર એટલે માઇનસ ક્યુ. તો પહેલાં ક્યુ બિંદુએ આવે છે અને પછી પી બિંદુએ આવે છે. વચ્ચે જે વિદ્યુત ભાર છે એ કયો છે? તો કે ધન. આપેલો વિદ્યુત ભાર છે ઋણ, એટલે તેમની વચ્ચે થશે આકર્ષણ. તો માઇનસ ક્યુ અને વચ્ચે જે રહેલો પ્લસ વિદ્યુત ભાર છે એમની વચ્ચે આકર્ષણ હશે. આકર્ષણ હશે એટલે શું થશે? તો કે આકર્ષણ હશે એટલે વધારે વેગથી માઇનસ ક્યુ છે એ પ્લસ તરફ ગતિ કરશે, એટલે કે એની જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા ઘટતી જશે. શું કામ? કારણ કે આકર્ષણ છે, આકર્ષણ છે એટલે પ્રબળ રીતે એને ખેંચશે, એટલા માટે સ્થિતિ ઉર્જા ઘટતી જશે. તો ક્યુ પાસે સ્થિતિ ઉર્જા હોય તેના કરતાં પી પાસે સ્થિતિ ઉર્જા ઓછી હશે. એટલા માટે અહીંયા આપણે વિચારી શકીએ તો સૂત્ર કેવું લખશું? તો કે અહીંયા ક્યુની જે સ્થિતિ ઉર્જા છે એટલે યુ ક્યુ છે એ પી પાસેની સ્થિતિ ઉર્જા કરતાં વધારે છે, એટલે કે યુ ક્યુ ગ્રેટર દેન યુ પી છે. તો પછી આમાં નિશાની કેવી આવશે? તો એમાં આવશે યુ ક્યુ માઇનસ યુ પી ગ્રેટર દેન ઝીરો, એટલે કે ધન નિશાની આવશે. શું કામ? તો કે ઋણ વિદ્યુત ભાર છે એ આકર્ષણ અનુભવે એટલે ઓલરેડી એની પાસે વેગ હશે અને એ વેગ છે એ વધતો જશે. પરિણામે જે બિંદુ દૂર છે ત્યાં સ્થિતિ ઉર્જા વધારે હશે અને જે બિંદુ નજીક આવતું જશે એમ સ્થિતિ ઉર્જા ઘટતી જશે, અને પરિણામે એનો તફાવત છે કેવો આવશે? ધન આવશે. એવી જ ગણતરી આપણે બીજા માટે કરવાની છે, એ અને બી બિંદુઓ. તો એ અને બી બિંદુઓ છે એ બીજી આકૃતિમાં છે એ જોઈએ. હવે એ અને બી બિંદુઓ છે ત્યાં આપણે કોઈ વિદ્યુતભાર, જે માઇનસ વિદ્યુતભાર છે એને લઈ આવીએ. તો આમાં પણ માઇનસ વિદ્યુતભાર છે એ પહેલાં બી પાસે આવે છે પછી એ પાસે, પરંતુ કેન્દ્રમાં કયો વિદ્યુતભાર છે? કેન્દ્ર ઉપર પાછો માઇનસ વિદ્યુતભાર છે, એટલા માટે આ બંને માઇનસ વિદ્યુતભારો વચ્ચે થશે અપાકર્ષણ. હવે અપાકર્ષણ થાય તો તેનો વેગ છે એ ઘટશે અને પરિણામે સ્થિતિ ઉર્જા છે એ વધશે. એનો મતલબ કે અહીંયા કોની સ્થિતિ ઉર્જા વધારે છે? તો કે અહીંયા પણ બીની સ્થિતિ ઉર્જા એ કરતાં વધારે છે. જુઓ તો આકૃતિને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે. બી પાસે સ્થિતિ ઉર્જા એ કરતાં વધારે છે, એટલે અહીંયા આપણે કેવી ગણતરી કરશું?
UB ग्रेटर देन UA એટલે કે UB માઇનસ UA એનો જવાબ આવશે ગ્રેટર ધેન ઝીરો એટલે કે ધન જવાબ આવશે તો અહીંયા પણ સ્થિતિ ઉર્જાના તફાવતની નિશાની છે ધન પછી ત્રીજો પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર સી એક નાના ધન વિદ્યુતભારને કયો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર એને આપણે ક્યુથી પી ઉપર લઈ જઈએ ત્યારે ક્યુથી પી લઈ જઈએ ત્યારે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો એટલે આમાં દરેક શબ્દ મહત્વનો છે એક તો આપણે ધન વિદ્યુતભાર છે એને લઈ જવાનો છે ક્યુથી પી ઉપર અને ક્ષેત્ર વડે કેટલું કાર્ય થાય એ ગણવાનું છે તો પહેલાં આપણે આમાં જોઈએ આકૃતિ તો આકૃતિની અંદર નાના એક ધન વિદ્યુતભારને આપણે ક્યુથી પી લઈ જતા હોય એવું બતાવીએ તો ધારો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ ક્યુથી પી સુધી જાય છે ક્યુથી પી સુધી જશે ત્યારે શું થશે તો કે કેન્દ્રમાં પણ ધન વિદ્યુતભાર છે કેન્દ્રમાં પણ ધન વિદ્યુતભાર અને આપણે જે આપ્યો છે એ પણ ધન વિદ્યુતભાર એટલે બંને વચ્ચે થશે અપાકર્ષણ હવે આ અપાકર્ષણ છે એને પહોંચી વળવા માટે આપણે બાહ્ય પરિબળ અથવા તો બાહ્ય બળ આપશું તો બાહ્ય બળ છે એ કાર્ય કરશે બાહ્ય બળ છે એ કાર્ય કરશે કેના ઉપર કાર્ય કરશે તો કે ક્ષેત્રની ઉપર કાર્ય કરશે તો ક્ષેત્રની ઉપર થયેલું કાર્ય કેવું હશે એ હશે ધન કારણ કે કોઈ પણ વસ્તુની ઉપર કાર્ય થાય તો એ હોય ધન અહીંયા આપણે કયું કાર્ય શોધવાનું છે તો કે અહીંયા ક્ષેત્ર વડે થતું કાર્ય શોધવાનું છે એટલા માટે જો ક્ષેત્ર ઉપર થતું કાર્ય ધન હોય બાહ્ય બળ વડે ક્ષેત્ર ઉપર થતું કાર્ય અહીંયા કેવું છે ધન છે તો પછી ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું હોય એનાથી વિરુદ્ધ એટલે કે ઋણ હોય તો અહીંયા જે નિશાની છે ક્ષેત્ર વડે થતા કાર્યની એ નિશાની આવશે ઋણ નિશાની એટલે કે ક્ષેત્રએ કરેલું કાર્ય આવશે ઋણ એનાથી આગળ જઈએ ચોથો જે પ્રશ્ન છે એમાં એક નાના ઋણ વિદ્યુતભારને બીથી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો હવે બધા પ્રશ્નની અંદર એક એક લાઇન મહત્વની છે અહીંયા એ પૂછે નાનો ઋણ વિદ્યુતભાર એને આપણે બીથી એ લઈ જવો તો પછી બાહ્ય બળ વડે કેટલું કાર્ય થાય એની નિશાની કેવી હોય એ જણાવો તો બીજી આકૃતિને ધ્યાનમાં લઈએ તો ધારો કે આની અંદર આપણે એક નાનો ધન વિદ્યુતભાર છે સોરી નાનો ઋણ વિદ્યુતભાર છે એને બીથી એ લઈ જઈએ તો આ માઇનસ ક્યુ છે એને આપણે બીથી એ લઈ જઈએ કેન્દ્રની અંદર પણ માઇનસ વિદ્યુતભાર એટલે કે ઋણ વિદ્યુતભાર અને આપણે જે આપ્યો છે એ પણ માઇનસ એટલે કે ઋણ વિદ્યુતભાર બંને માઇનસવાળા છે એટલે બંને વચ્ચે થશે અપાકર્ષણ અપાકર્ષણ છે એટલે આમાં પણ આપણે કાર્ય કરવું જોશે કાર્ય છે એ કરશું ત્યારે એનો જવાબ છે એના કેવો આવશે એ આપણે વિચારવાનું છે તો અહીંયા આપણે બાહ્ય બળ વડે ક્ષેત્ર પર કાર્ય કરીએ છીએ અને તેથી બાહ્ય બળ વડે થયેલું કાર્ય અહીં પણ કેવું આવશે ધન આવશે બરાબર તો બાહ્ય બળ વડે આપણે કોઈ તંત્ર અથવા તો સિસ્ટમ અથવા તો ક્ષેત્ર ઉપર કાર્ય કરીએ છીએ એટલા માટે બાહ્ય બળી બળ અથવા તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય અહીં પણ ધન આવશે અને છેલ્લો જે પ્રશ્ન છે જોઈ લઈએ બીથી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે બીથી એ જવામાં ફરીથી જ આકૃતિ બીજા નંબરની આકૃતિ એમાં બીથી એ જવામાં
नाना ऋण विद्युत भार की गति ऊर्जा अँ फरी ऋण विद्युत भार लीए माइनस क्यू केन्द्र में पाछो माइनस क्यू तो बी थी ए सुधी जाइए तो गति ऊर्जा में वधारो थाय के घटाड़ो एकदम सीम्पल समझी हगे एवं है तो कारण के आ बे ऋण विद्युत भार है एटला माटे एनी वच्चे हशे अपाकर्षण एटले के बी थी ए तरफ जासू एटले के आ जे केन्द्रनो माइनस विद्युत भार है एना तरफ आपेला माइनस विद्युत भार ने लई जासू तो आपेला माइनस विद्युत भारनो वेग है ई घटतो जाशे। तो अहींया महत्वनो शुं छे बी थी ए जता वेग घटे छे। बी थी ए जता वेग घटतो होय तो पछी बी थी ए जता गति ऊर्जा वधती होय के घटती होय तो वेग घटतो होय तो परिणामे तेनी गति ऊर्जा पण घटती हशे એટલે આનો જવાબ આવશે બી થી એ જતા ગતિ ઉર્જામાં ઘટાડો થશે। તો આ થિયરીટિકલ ઉદાહરણ હતું એટલે કે થિયરી દ્વારા સમજૂતી આપી અને આ ઉદાહરણ આપણે કરેલું। તો આજના લેક્ચરમાં ઉદાહરણ 2.3 નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એક બીજો ટોપિક એનું નામ છે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ।